ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં હશે ખરું ને? ચાલો આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 1 જોશું. યુનિટ 1 ની અંદર આજે આપણે વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવનો અભ્યાસ કરીશું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા વગેરે નું વર્ણન કરવા માટે વિવિધ શબ્દો એટલે કે વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે મોટું એટલે બિગ, લાલ એટલે રેડ, સ્વચ્છ એટલે ક્લીન વગેરે. હવે નીચે એક્ઝામ્પલ તરીકે તમને અમુક રંગ્સના સ્પેલિંગ આપ્યા છે, કલર્સના નામ આપ્યા છે અને એના સેન્ટેન્સ આપ્યા છે કે ધ ટેબલ ઇઝ ન્યૂ. તો આ ન્યૂ છે તે શું છે? તો કે એ વિશેષણ છે. એ વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. બરાબર? કે ધ ટેબલ ઇઝ ન્યૂ એટલે કે ટેબલ નવું છે. ધ રોઝ ઇઝ રેડ, તો આ રેડ છે એ શું છે? એ વિશેષણ છે. ધ રોઝ ઇઝ રેડ એટલે કે ગુલાબ લાલ છે. ધ રૂમ ઇઝ ક્લીન, રૂમ એટલે ઓરડો ને ક્લીન એટલે સ્વચ્છ, ઓરડો સ્વચ્છ છે. હવે નીચે આપણને કલર્સ, કલર્સ એટલે કે રંગો, રંગોના નામ આપ્યા છે જે આપણે જોશું. RED રેડ એટલે લાલ. RED રેડ એટલે લાલ. YELLOW યલો એટલે પીળું. YELLOW યલો એટલે પીળું. PINK પિંક એટલે ગુલાબી. PINK પિંક એટલે ગુલાબી. BLACK બ્લેક એટલે કાળું. BLACK બ્લેક એટલે કાળું. BLUE બ્લ્યુ એટલે ભૂરું. BLUE બ્લ્યુ એટલે ભૂરું. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. PURPLE પર્પલ એટલે જાંબુડિયું. PURPLE પર્પલ એટલે જાંબુડિયું. GREEN ગ્રીન એટલે લીલું. GREEN ગ્રીન એટલે લીલું. GREEN ગ્રીન એટલે લીલું. BROWN બ્રાઉન એટલે કથાય. BROWN બ્રાઉન એટલે કથાય. WHITE વ્હાઇટ એટલે સફેદ. WHITE વ્હાઇટ એટલે સફેદ. હવે આપણે નીચે વિરોધી વિશેષણોનો અભ્યાસ કરીશું. BIG બિગ એટલે મોટું. SMALL સ્મોલ એટલે નાનું. ઇંગ્લિશમાં વિરોધી શબ્દો એટલે કે એને અપોઝિટ વર્ડ પણ કહેવાય. અપોઝિટ એટલે વિરોધી અને વર્ડ એટલે શબ્દ. અપોઝિટ વર્ડ એટલે કે વિરોધી શબ્દો. BIG બિગ એટલે મોટું. SMALL સ્મોલ એટલે નાનું. NEW ન્યૂ એટલે નવું. OLD ઓલ્ડ એટલે જૂનું. ANEW ન્યૂ એટલે નવું. OLD ઓલ્ડ એટલે જૂનું. YOUNG યંગ એટલે યુવાન. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG યંગ એટલે યુવાન. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG યંગ એટલે યુવાન. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. CLEAN ક્લીન એટલે સ્વચ્છ. DIRTY ડર્ટી એટલે ગંદુ. 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 THICK થીક એટલે જાડું. THIN થીન એટલે પાતળું. THICK થીક એટલે જાડું. THIN થીન એટલે પાતળું. FATE ફેટ એટલે જાડું. THIN થીન એટલે પાતળું. FATE ફેટ એટલે જાડું. THIN થીન એટલે પાતળું. FATE ફેટ એટલે જાડું. THIN થીન એટલે પાતળું. TALL ટોલ એટલે ઊંચું. SHORT શોર્ટ એટલે નીચું. TALL ટોલ એટલે ઊંચું. SHORT શોર્ટ એટલે નીચું.
LONG લોંગ એટલે લાંબુ, SHORT શોર્ટ એટલે ટૂંકું. LONG લોંગ એટલે લાંબુ, SHORT શોર્ટ એટલે ટૂંકું. HOT હોટ એટલે ગરમ, COLD કોલ્ડ એટલે ઠંડુ. HOT હોટ એટલે ગરમ, COLD કોલ્ડ એટલે ઠંડુ. LIGHT લાઇટ એટલે હલકું, HEAVY હેવી એટલે ભારે. LIGHT લાઇટ એટલે હલકું, HEAVY હેવી એટલે ભારે. LIGHT લાઇટ એટલે હલકું, HEAVY હેવી એટલે ભારે. વાને આપણે યાદ કઈ રીતના રાખીશું? તો કે BIG બિગ, સ્મોલ, બિગ સ્મોલ, ન્યૂ ઓલ્ડ, ન્યૂ ઓલ્ડ, યંગ ઓલ્ડ, યંગ ઓલ્ડ, ક્લીન ડર્ટી, ક્લીન ડર્ટી, થિક થિન, થિક થિન, ફેટ થિન, ફેટ થિન, ટોલ શોર્ટ, ટોલ શોર્ટ, લોંગ શોર્ટ, લોંગ શોર્ટ, વોટ કોલ્ડ, વોટ કોલ્ડ, લાઇટ હેવી, લાઇટ હેવી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ પાકા કરવાના છે અને આજના હોમવર્કમાં પણ આ 3 ટાઈમ લખવાના છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 7, ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. હવે આ છે એપલ છે ને આ છે એ બનાના છે. એપલ એટલે સફરજન ને બનાના એટલે કેળું. એપલ કેવું છે? તો કે રેડ છે. અને કેળું કેવું છે? તો કે યલો છે. એટલે એન એપલ ઇઝ રેડ અને એ બનાના ઇઝ યલો. એપલ ઇઝ રેડ, બનાના ઇઝ યલો. આ એલિફન્ટ છે, આ રેબિટ છે. એલિફન્ટ એટલે હાથી અને રેબિટ એટલે સસલું. હાથી કેવો હોય? મોટો હોય. સસલું કેવું હોય? નાનું હોય. હવે અહીંયા જુઓ, સ્મોલનો સ્પેલિંગ આપ્યો છે, બિગનો સ્પેલિંગ આપ્યો છે. સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું. અને આ એલિફન્ટનો સ્પેલિંગ છે ને આ રેબિટનો સ્પેલિંગ છે. તો એલિફન્ટ કેવો હોય? તો કે બિગ. માટે એલિફન્ટની સામે આપણે શું લખીશું? બિગ. અને રેબિટ કેવું હોય? તો કે સ્મોલ. એટલે રેબિટની સામે શું લખીશું? સ્મોલ. હવે આપણે રીડ કરવાનું છે કે એન એલિફન્ટ ઇઝ બિગ, એટલે કે હાથી મોટો છે. અ રેબિટ ઇઝ સ્મોલ, એટલે કે સસલું નાનું છે. આ છે આઈસ્ક્રીમ, આ છે ચા. ચાની ઇંગ્લિશમાં કહેવાય ટી. HOT હોટ એટલે ગરમ અને COLD કોલ્ડ એટલે ઠંડુ. અહીંયા જુઓ, ટીનો સ્પેલિંગ આપ્યો છે. તો ટી કેવી હોય? તો કે ગરમ, એટલે કે હોટ. એટલે ટી ઇઝ હોટ, એટલે કે ચા ગરમ છે. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડો. આઈસ્ક્રીમ ઠંડો છે. આ છે એ નાળિયેરીનું ઝાડ છે. નાળિયેરીના ઝાડને ઇંગ્લિશમાં કહેવાય કોકોનટ ટ્રી. આ વડનું ઝાડ છે, એને ઇંગ્લિશમાં કહેવાય બનિયાન ટ્રી. બરાબર. વડનું થડ કેવું હોય? તો કે જાડું હોય. આને થડ કહેવાય. થડને ઇંગ્લિશમાં કહેવાય ટ્રંક. બનિયાન ટ્રી એટલે કે વડના ઝાડનું થડ કેવું હોય? તો કે ખૂબ જાડું હોય. અને નાળિયેરીનું થડ કેવું હોય? તો કે ખૂબ જ પાતળું હોય. હવે અહીંયા જુઓ, બનિયાન ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. તો બનિયાન ટ્રી એટલે કે વડનું ઝાડ. વડનું ઝાડ કેવું હોય? થીન કે થીક? તો થીક હોય. માટે અહીંયા આવશે થીક, કે વડનું થડ જાડું છે. અ કોકોનટ ટ્રી હેઝ અ થીન ટ્રંક. કોકોનટ ટ્રી એટલે કે નાળિયેરીના ઝાડનું થડ પાતળું છે. કોકોનટ ટ્રી હેઝ અ થીન ટ્રંક. હવે આ છે સૂર્યમુખી. સૂર્યમુખીને ઇંગ્લિશમાં કહેવાય સનફ્લાવર. આ છે ગલગોટો. ગલગોટાને ઇંગ્લિશમાં કહેવાય મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. હવે સૂર્યમુખી હોય કેવું હોય? તો કે પીળું હોય. બરાબર ને? એટલે કે યલો, YELLOW, યલો એટલે પીળું. અને ગલગોટો કેવું હોય? તો કે કેસરી કલરનો હોય, એટલે કે ORANGE, ઓરેન્જ એટલે
केसरी। अहीं मेरी गोल्ड छे, मेरी गोल्ड इज ओरेंज एटले के गलगोठो केसरी छे। सनफ्लावर इज येलो एटले के सूर्यमुखी पीळू छे। હવે અહીંયા રામ છે ને મોહન છે। રામ કેવો છે તો કે જાડો છે એટલે કે ફેટ, એ ફેટી, ફેટ એટલે જાડું, અને THIN થીન એટલે કે પાતળું। આ રામ છે, આ મોહન છે। રામ જાડો છે એટલે કે ફેટ છે, મોહન પાતળો છે એટલે કે થીન છે। તો રામની સામે આપણે ફેટ લખવાનું અને મોહનની સામે આપણે થીન લખવાનું। મોહન ઇઝ થીન એટલે કે મોહન પાતળો છે, રામ ઇઝ ફેટ એટલે કે રામ જાડો છે। હવે આ ટીના છે, આ રીટા છે। રીટા છે ઊંચી છે એટલે ટોલ છે, TALL ટોલ એટલે ઊંચી। ટીના છે ઈ શોર્ટ એટલે કે ઠીંગણી છે, SHORT શોર્ટ એટલે ઠીંગણી અથવા તો નીચી। શોર્ટ એટલે ટૂંકું, ટોલ એટલે ઊંચું। રીટા ઇઝ ટોલ એટલે કે રીટા ઊંચી છે। ટીના ઇઝ શોર્ટ એટલે કે ટીના ટી નીચી છે અથવા તો ટીના ઠીંગણી છે। હવે આ મનુભાઈ છે, આ વિનય છે। વિનય યુવાન છે, યુવાન એટલે યંગ, YOUNG યંગ એટલે યુવાન। મનુભાઈ છે એ વૃદ્ધ છે એટલે કે ઘરડા છે, અશક્ત છે એટલે એને શું કહેવાય ઇંગ્લિશમાં તો કે OLD ઓલ્ડ કહેવાય। શું કહેવાય? ઓલ્ડ। ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, અને યંગ મેન એટલે કે યુવાન માણસ। હવે અહીંયા વિનય ઇઝ ખાલી જગ્યા, તો વિનય કેવો છે તો કે યંગ છે, તો YOUNG વિનયની સામે આપણે શું લખીશું? યંગ, કે વિનય ઇઝ યંગ એટલે કે વિનય યુવાન છે। મનુભાઈ ઇઝ ઓલ્ડ એટલે કે મનુભાઈ વૃદ્ધ છે। મનુભાઈ ઇઝ ઓલ્ડ એટલે કે મનુભાઈ વૃદ્ધ છે। હવે આપણે આ જોઈએ, આ શર્ટ છે અને આ ફ્રોક છે। શર્ટ કેવું છે તો કે જૂનું છે, ફ્રોક કેવું છે તો કે નવું છે। જૂનું હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે OLD ઓલ્ડ કહેવાય, અને નવું હોય એને શું કહેવાય તો કે ન્યૂ કહેવાય, NEW ન્યૂ એટલે નવું, ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું। ધ શર્ટ ઇઝ ઓલ્ડ એટલે કે શર્ટ જૂનો છે। ધ ફ્રોક ઇઝ ન્યૂ એટલે કે ફ્રોક સફેદ છે। આ પેન છે, આ પેન્સિલ છે। પેન છે એ કેવી છે? લાંબી છે, અને પેન્સિલ છે એ કેવી છે? ટૂંકી છે। અહીંયા જો તમને LONG લોંગ આપ્યું છે, લોંગ એટલે શું થાય? લાંબુ, અને SHORT શોર્ટ એટલે શું થાય? ટૂંકું અથવા તો નાનું। લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે નાનું અથવા તો ટૂંકું। હવે વિચાર કરો તમે કે આ પેન છે, તો પેન્સિલ ઇઝ ખાલી જગ્યા, તો પેન્સિલની સામે તમે શું લખશો? બરાબર, કેવી છે પેન્સિલ? નાની છે ને, તો ત્યાં શું આવશે? શોર્ટ, SHORT શોર્ટ આવશે। તો પેન્સિલ ઇઝ ખાલી જગ્યા, પેન્સિલ કેવી છે? નાની છે, એટલે ત્યાં શું આવશે? શોર્ટ આવશે, SHORT શોર્ટ એટલે નાનું। તો પેન્સિલ ઇઝ શોર્ટ, ધ પેન્સિલ ઇઝ શોર્ટ, ધ પેન ઇઝ લોંગ, ધ પેન ઇઝ લોંગ। હવે આ રીંગણું છે, આ બટેટું છે, રીંગણાને ઇંગ્લિશમાં કહેવાય બ્રિંજલ, બટેટાને ઇંગ્લિશમાં કહેવાય પોટેટો। રીંગણું કેવું હોય તો કે જાંબલી હોય, એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પર્પલ કહેવાય, કે PURPLE પર્પલ એટલે જાંબલી। અને આ બટેટું છે તો કેવું છે તો કે બ્રાઉન છે, બ્રાઉન એટલે પૂરું અથવા કથાય, BROWN બ્રાઉન। આ શેનો સ્પેલિંગ છે? પોટેટોનો છે, તો પોટેટો ઇઝ બ્રાઉન, અ પોટેટો ઇઝ બ્રાઉન, અ બ્રિન્ઝલ ઇઝ પર્પલ, અ બ્રિન્ઝલ ઇઝ પર્પલ। પોટેટો એટલે બટેટું, બટેટું કથાય છે અથવા તો બટેટું ભૂરું છે, બ્રિન્ઝલ ઇઝ પર્પલ, બ્રિન્ઝલ એટલે રીંગણું, રીંગણું જાંબલી છે। તો વિદ્યાર્થી મિત્રો, Unit 1 તેનો Question Number 7 આપણો અહીંયા પૂરો થયો। સમજાણું ને તમને બધાને? જો તમને કાંઈ પણ ક્વેરી હોય, ન સમજાતું હોય, તો તમે મને મેસેજમાં જણાવશો। દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ વસ્તુ PDFમાંથી જોઈને ઉતારતા પહેલાં તેના લેક્ચર 2-3 વાર જરૂર જોવા, ત્યારબાદ જ PDFમાંથી જોઈને ઉતારો કરવો। બીજું કે
आ पाठनी अंदर यूनिट वन नी अंदर क्वेश्चन नंबर 7 ऑपोजिट एटले के विरोधी शब्द छे ते आजना होमवर्क में 3 टाइम लखी अने पाका करवाना छे। ओके विद्यार्थी मित्रों, नेक्स्ट लेक्चर में आपणे फरी मळीशुं। जो तमने आमां काई पण क्वेरी होय तो तमे मने जणावशो। ओके विद्यार्थी मित्रों, बाय।